नमस्कार विद्यार्थी मित्रों, ऑनलाइन क्लासीस में फरी आपनु हार्दिक स्वागत है। आज आप प्रकरण सात में नियंत्रण और संकलन में वनस्पति अंदर कई रीते नियंत्रण और संकलन थाय चर्चा करशू। अगाउ से आप प्राणियों में नियंत्रण और संकलन कई रीते थाय चेतातंत्र विषय अभ्यास कर गया छे। चेतातंत्र अने अंतःस्त्रावी तंत्र प्राणियों में जे आ नियंत्रण अने संकलन नी जे घटना छे ए प्राणियों में चेतातंत्र अने अंतःस्त्रावी ग्रंथिओ वडे थाय छे। હવે જે આ અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ છે એનો આ જ ચેપ્ટરમાં છે આપણે આગળ છે અભ્યાસ કરવાનો છે। આ અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ છે એક પ્રકારના સ્ત્રાવનું છે એ નિર્માણ કરે, એ સ્ત્રાવ છે એ લોહીમાં ભળી જશે અને જે તે અંગ સુધી કે જ્યાં એની કાર્ય કરવાનું છે તે અંગ સુધી પહોંચશે અને વૃદ્ધિ અને વિકાસનું છે એ કાર્ય કરશે। પરંતુ વનસ્પતિમાં છે એ ચેતાતંત્ર આ હોતું નથી, માત્ર એમાં જે નિયંત્રણ અને સંકલનનું કાર્ય થાય છે એ કોના વડે થાય છે? અંતઃસ્ત્રાવો વડે। એટલે કે વનસ્પતિમાં ચેતાતંત્ર હોતું નથી, અથવા તો એમ કહી શકો વનસ્પતિમાં ચેતાતંત્રનો અભાવ હોય છે। તેમાં માત્ર અંતઃસ્ત્રાવો દ્વારા સહનિયમનનું અથવા તો નિયંત્રણ અને સંકલનનું કાર્ય થાય છે। હવે જે આ ચેતાતંત્રનો અભાવ છે તો જે ઉર્મી વેગ છે એનું વહન માટે કોઈ ચોક્કસ વ્યવસ્થા છે નહીં। એટલે વનસ્પતિ છે એ કોની માટે છે? વનસ્પતિમાં સંવેદના ઉદ્ભવે છે તો કે ભાઈ વનસ્પતિમાં એક તો છે પ્રકાશ, બીજું છે પાણી, ત્રીજું છે ગુરુત્વાકર્ષણ, રસાયણ। પ્રકાશ, પાણી, ગુરુત્વાકર્ષણ, રસાયણ, આવી જે પર્યાવરણીય પરિસ્થિતિઓ છે તેના પ્રત્યે છે એ વનસ્પતિમાં પ્રતિચાર ઉદ્ભવે છે અને જેના કારણે છે એ વનસ્પતિ શું કરે છે તો કે એ પ્રતિચાર હલનચલન સ્વરૂપમાં આપે છે। હવે હલનચલન છે વનસ્પતિમાં, એ વનસ્પતિમાં પ્રતિચાર આપવું, પ્રતિચાર રૂપે જે હલનચલન થાય છે એ બે પ્રકારનું હોય છે, કાં તો વૃદ્ધિ સ્વરૂપે અને બીજું છે એ વૃદ્ધિથી અલગ। તો આને છે એ તમે આવર્તન કહી શકો, શું કહી શકો? આવર્તન, અને આને છે એ નેસ્ટિક હલનચલન એવું કહી શકો, બરાબર? તો જે આ આવર્તન છે તો આવર્તન એટલે કે પર્યાવરણીય બાહ્ય પરિબળમાં જે ફેરફાર થાય એ ફેરફારને અનુલક્ષી અને વનસ્પતિની તે દિશામાં અથવા તો તેનાથી વિરુદ્ધ દિશામાં જે વૃદ્ધિ થશે એને શું કહેવામાં આવે છે? આવર્તન। એમાં આપણે જો પહેલો અભ્યાસ કરીએ તો માની લ્યો કે પહેલાં આપણે લઈએ ભૂ આવર્તન। ભૂ આવર્તનનો મતલબ છે એ ગુરુત્વાકર્ષણ સાથે છે,
कोनी साथे छे गुरुत्वाकर्षण साथे। એટલે ભૂ આવર્તન એટલે શું? તો કે જમીનની સાપેક્ષમાં વનસ્પતિ છે એનું કઈ દિશા તરફ છે એ ઉપર તરફ અથવા તો નીચે તરફ જે ગતિ થાય છે કેના સ્વરૂપમાં? તો કે વૃદ્ધિ અને વિકાસના સ્વરૂપમાં, તેને શું કહેવામાં આવે છે? ભૂ આવર્તન। હવે જો વનસ્પતિની ઊંચાઈ જે છે એટલે કે પ્રકાંડ પર્ણ અને એ બધું છે એ જમીનની સપાટીથી કઈ દિશામાં જશે? તો કે ઉપરની દિશામાં। અને મૂળ છે એ કઈ દિશામાં જશે? નીચેની દિશામાં। તો આપણે એવું કહી શકીએ કે પ્રકાંડ છે ઉપર તરફ છે એને આપણે ધન લઈએ, ધન ભૂ આવર્તન દર્શાવે, અને મૂળ છે તે ઋણ ભૂ આવર્તન દર્શાવે છે। એ જ રીતે આપણે પ્રકાશ અનુવર્તનની વાત કરીએ તો વનસ્પતિની છે એક લાક્ષણિકતા છે કે એનો જે જમીનનો બહારનો ભાગ એટલે કે જે આ પ્રકાંડ છે એની વૃદ્ધિ હંમેશા પ્રકાશ તરફની દિશામાં થાય છે, અને મૂળ છે એ પ્રકાશની વિરુદ્ધ દિશા તરફ જશે। એટલે કે પ્રકાશને અનુલક્ષીને જે વનસ્પતિમાં વૃદ્ધિ થાય છે તેને શું કહેવામાં આવે છે? પ્રકાશાનું વર્તન। સેમ આ જ રીતે થશે કે જે પ્રકાંડ છે એ ધન પ્રકાશાનું વર્તન દર્શાવશે, એટલે કે જે તરફ પ્રકાશની દિશા છે તે તરફ જ છે ગતિ, જ્યાંથી પ્રકાશ આવે છે તે તરફથી। અને મૂળ છે એ કયા પ્રકાશ પ્રકારનું પ્રકાશાનું વર્તન દર્શાવશે? તો કે ઋણ પ્રકારનું। એ રીતે વાત કરીએ જલાનું વર્તન, એટલે કે પાણીને અનુલક્ષીને છે એ વનસ્પતિની જે ગતિ થાય છે, તો આમાં છે એ કોણ આવશે? મૂળ। મૂળ છે એ જે તરફ પાણી હશે તે દિશામાં ગતિ કરશે અને પ્રકાશની વિરુદ્ધ દિશા તરફ ગતિ કરશે। ત્યાર પછી વાત કરીએ તો રસાયણાનું વર્તન, રસાયણાનું વર્તન કોઈ ચોક્કસ પ્રકારનું રસાયણ છે એને અનુલક્ષીને જો કોઈ ગતિ થતી હોય, હલનચલન થતું હોય તો એને કહેવામાં આવે છે રસાયણાનું વર્તન। આગળનું જે પ્રકરણ છે એમાં વનસ્પતિમાં અને પ્રાણીઓમાં પ્રજનન કઈ રીતે થાય છે તેનો આપણે અભ્યાસ કરવાના છીએ। એટલે કે ફલનની ક્રિયા દરમિયાન વનસ્પતિમાં ફલનની ક્રિયા દરમિયાન પરાગ નલિકાનું તો પરાગ નલિકાની અંડક એટલે બીજાંડ, અંડક તરફ જે ગતિ થાય છે તેને રસાયણાનું વર્તન કહેવામાં આવે છે, અથવા તો એ રસાયણ પ્રત્યે છે એણે હલનચલન દર્શાવ્યું એટલા માટે રસાયણાનું વર્તન। આ કદાચ અત્યારે તમને ન પણ સમજાય કે પરાગ નલિકાની અંડક તરફ ગતિ એટલે શું, બરાબર? આવો પ્રશ્ન થાય તો એ પ્રશ્નનો જવાબ છે એના પછીના ટોપિકમાં, એટલે કે પછીના ચેપ્ટરમાં આપણે મેળવવાના છીએ વનસ્પતિમાં કઈ રીતે ફલન થાય છે। પણ અહીંયા સિમ્પલી યાદ શું રાખવાનું છે કે અહીંયા છે એ આ જલ પ્રકાશ કે ભૂ આવર્તન છે એનું મુખ્ય રોલ નથી, પણ કોનો છે? રસાયણનું, જે વનસ્પતિ દ્વારા રિલીઝ થાય છે એ રસાયણનું છે અહીંયા કાર્ય છે। તો આ જે વૃદ્ધિ છે એ શું છે? તો કે એ ધીમું હલનચલન છે અથવા તો ધીમો પ્રતિચાર છે એમ તમે કહી શકો, ધીમો પ્રતિચાર। આવા વૃદ્ધિથી અલગ છે એ આપણે હલનચલનની વાત કરીએ તો એને નેસ્ટિક હલનચલન પણ કહેવામાં આવે છે।
आ वृद्धि थी अलग जे छे एमां आपणे उदाहरण तरीके छे ए लईए लजामणी, जे तमे बधाए लगभग जोई ज हशे। लजामणीना પાંદડાને તમે સ્પર્શ કરો તો શું થાય? તો કે એનું પર્ણ છે, આ પર્ણિકાઓ જે છે નાની નાની, આ આખું છે એને આપણે પર્ણ કહીએ, અને એ પર્ણની અંદરનો જે આ ભાગ છે એને પર્ણિકા કહીએ। તો એ પર્ણિકાઓ શું થશે? બીડાઈ જશે। માત્ર સ્પર્શથી છે એ તરત બીડાઈ જાય છે, એટલે આ પ્રતિચાર છે એ કેવો છે? ઝડપી। આ વૃદ્ધિ અને વિકાસનો જે પ્રતિચાર છે એની સાપેક્ષમાં આ કેવો છે? ઝડપી છે। તો આમાં શું થાય છે? તો એની છે એ આપણે વાત કરીએ। તો આપણે વાત કરીએ લજામણીના છોડને જ્યારે સ્પર્શ કરીએ છીએ ત્યારે તે સ્પર્શની જે સંવેદના છે એનું વીજ આવેગમાં વહન થાય છે, અથવા વિદ્યુત આવેગ પણ તમે કહી શકો। આ વીજ આવેગ જ્યારે અહીંયાથી પસાર થશે ત્યારે જે આ તમને પર્ણિકા દેખાય છે એ પર્ણિકાના જે આગળના ભાગમાં, એટલે કે અહીંયા આ જે રચના છે એ ગાદી જેવી રચના હોય જેને પીનાધાર કહેવામાં આવે છે। શું કહેવામાં આવે છે? પીનાધાર। હવે જ્યાં સુધી સ્પર્શ નથી કર્યો એટલે કે ત્યાં સુધી તો વીજ આવેગ ઉત્પન્ન નથી થવાનો, અથવા તો પસાર પણ નથી થવાનું। આ વીજ આવેગના વહન છે એક કોષમાંથી બીજા કોષમાં એ રીતે થશે। અહીંયા તમે સ્પર્શ કર્યો તો અહીંયા વીજ આવેગ ઉત્પન્ન થયો, પછી એકમાંથી બીજા કોષમાં એ રીતે છે આગળ વધશે, અને એ દરમિયાન જે આ પીનાધાર છે એ પીનાધારમાં જે કોષોની અંદર પાણી વહેલું છે, કોષની અંદર પાણી પણ હોય, તે પાણીનું આંતરકોષીય અવકાશમાં છે એ ગતિ થશે। એટલે કે હવે જે આ પીનાધાર છે, જે આ પર્ણિકા હતી, આ પર્ણિકાની નીચેનો ભાગ કે જે આ પર્ણિકાને આમ ખુલ્લી રાખવા માટે આધાર પૂરો પાડે છે, એ પીનાધારની અંદર રહેલા કોષો છે એમાંથી પાણી આંતરકોષીય અવકાશમાં જતું રહ્યું, એટલે કે હવે એ ટટ્ટાર છે એ રહી શકશે નહીં, શિથિલ થઈ જશે, અને તેથી પર્ણ શું થશે? બીડાઈ જશે। તો આ રીતે લજામણીનો જે છોડ છે એ ત્વરિત ગતિ દર્શાવે છે, અને વીજ આવેગ દ્વારા આવી રીતના છે એ પ્રતિચાર આપે છે। એટલે આમાં તમે જોશો કે ભાઈ આ વૃદ્ધિ કે વિકાસ છે એ કંઈ નથી થયું, એટલે વૃદ્ધિથી અલગ પ્રકારનું જે હલન ચલન છે, બરાબર, અને કોના લીધે થયું? સ્પર્શને લીધે। એટલે આને છે એ થિગ્મોનેસ્ટી કહેવામાં આવે છે। શું કહેવામાં આવે છે? થિગ્મોનેસ્ટી। ત્યારબાદ બીજું છે એ ફોટોનેસ્ટી। ફોટોનેસ્ટી એટલે શું? તો કે પ્રકાશની સંવેદના પ્રત્યે હલનચલન થાય, વૃદ્ધિ અને વિકાસ માટે નહીં। આ જે છે એ પ્રકાશાનું વર્તન એ શું છે? તો કે એમાં છોડનો કે વૃક્ષનો કે વેલાનો વનસ્પતિનો વિકાસ થાય છે, વૃદ્ધિ થાય છે। અહીંયા વૃદ્ધિ નહીં થાય પણ તેમ છતાંય એ પ્રકાશની સંવેદના પ્રત્યે હલનચલન છે એ દર્શાવશે। દાખલા તરીકે કોઈ સૂર્યમુખીનું છોડ છે તો જે તરફ સૂર્યપ્રકાશ આવતો હશે એ તરફ છે એ પોતાનું હલનચલન છે એ દર્શાવશે। તો એવા પ્રકારનું જે પ્રકાશની સંવેદના સાથે હલનચલન થાય છે તેને શું કહેવામાં આવે છે? ફોટોનેસ્ટી। અને હજી એક છે થર્મોનેસ્ટી, એટલે કે તાપમાનની સાથે કોઈ હલનચલન વનસ્પતિમાં થતું હોય તો એને કહેવામાં આવે છે થર્મોનેસ્ટી। તો આ વૃદ્ધિથી અલગ પણ છે એ ત્રણ પ્રકારના વનસ્પતિમાં પ્રતિચાર જે આપવાની ક્રિયા છે એ થાય છે।
तो चलो मित्रों, हवे आपणे चर्चा करीए के जे आ बधा प्रकारना हलनचलन हता वृद्धि माटेना अने प्रकाशानुं वर्तन होय, जलानुं वर्तन होय, भूआवर्तन होय, एटले के भूआवर्तन हशे तो मूळ छे जमीन तरफ आगळ वधे छे, प्रकाशानावर्तनमां शुं थाय छे तो प्रकांड छे वृद्धि अने विकास पामे छे। तो आ वृद्धि अने विकास माटे मैं जमने जेम तमने अगाउ कीधुं तेम कि आमां कोई चेतातंत्र छे ए कार्य करतुं नथी। तो वनस्पतिमां मात्र छे ए शुं छे तो के अंतःस्त्राव। तो आ अंतःस्त्राव वनस्पतिनी अंदर बे प्रकारना होय छे, एक छे वृद्धि प्रेरक अंतःस्त्राव, बीजू छे वृद्धि अवरोधक। वृद्धि प्रेरक अंतःस्त्राव मां छे ए त्रण अंतःस्त्राव आवशे, एक छे ओक्जिन, बीजू छे जिब्रेलिन अने त्रीजू छे साइटो काइनिन्स। तो आ ओक्जिलिन, जिब्रेलिन अने साइटोकाइनिन्स छे तेनो ते क्यां जोवा मळे छे अने एनो उपयोग शुं छे एनी वात करीए। पहला तो ओक्जिननी जो वात करूं, आ त्रणे त्रण छे ए वृद्धि प्रेरक छे। आ क्यां जोवा मळशे? प्ररोहाग्रमां। હવે આવો શબ્દ બુકમાં આવે એટલે આપણે મૂંઝાઈ નથી જવાનું, જે વનસ્પતિમાં જમીનની ઉપરનો જે ભાગ છે તે બધો છે એને સમાવેશ કેમાં કરવામાં આવે છે? પ્રરોહાગ્ર, અથવા તો એને પ્રરોહાગ્ર કહીએ છીએ। તો આ જે પ્રકાશની તરફ જે વનસ્પતિ આગળ વધે છે, હવે પ્રકાશની તરફ આગળ વધે છે એવું આપણે કઈ રીતે કહી શકીએ એ પણ હું તમને સમજાવું। દાખલા તરીકે અહીંયા છે કોઈ એક બારી છે કે જ્યાંથી સૂર્યપ્રકાશ આવી શકે છે, અને અહીંયા તમે કોઈ એક છોડ રાખેલો હોય તો એ છોડનો જે વૃદ્ધિ અને વિકાસ થશે તે આ બાજુ નહીં થાય, પરંતુ વધારે પડતું છે એ કઈ બાજુ થશે? આ બાજુ થશે। એટલે કે આ કાં તો આ તરફ છે એ વધારે શાખા છે એ વૃદ્ધિ પામશે અને આગળ તરફ વધશે, એટલે કે જે બાજુથી પ્રકાશ આવે એ દિશામાં છે એ વનસ્પતિ વૃદ્ધિ પામે છે। એટલે જે પ્રકાશાનુવર્તન જોવા મળે છે એ આ ઓક્સિજનના કારણે હોય છે। કઈ રીતે? તો કે એ ઓક્સિજનની હાજરી છે એ વનસ્પતિનો જે છાયાવાળો ભાગ હોય, દાખલા તરીકે અહીંયા પર્ણમાં પણ છે ઓક્સિજન હાજર છે, તો પર્ણના આગળના નહીં પરંતુ પાછળના ભાગમાં છે એનું સંકેન્દ્રણ વધે। હવે આનું કાર્ય શું છે? તો કે આ કોષની લંબાઈમાં વધારો કરે, કોષની લંબાઈમાં વધારો થાય એટલે શું થાય? વૃદ્ધિ થાય, એટલે કે પછી એ પર્ણ છે અથવા તો શાખા છે એની લંબાઈમાં વધારો થશે। બીજું છે જિબ્રેલિન, જિબ્રેલિન છે એ પણ પ્રરોહાગ્રમાં ક્યાં જોવા મળે છે? તો કે એ પ્રકાંડની વૃદ્ધિ માટે ઓક્સિજનની જેમ જ, પણ ક્યાં? તો કે જે આ પ્રકાંડનો વિસ્તાર હોય ત્યાં વધારે પડતું જવાબદાર છે પ્રકાંડની વૃદ્ધિ માટે। પછી છે સાઇટોકાઇનિન્સ, હવે આ સાઇટોકાઇનિન્સ છે એ કોષ વિભાજન માટે જવાબદાર છે, જે નવી કૂપણ ફૂટે છે ત્યાં વર્ધનશીલ પેશીની હાજરી હોય, અને વર્ધનશીલ પેશીમાં શું થાય? તો કે કોષ વિભાજન થાય, નવા કોષોનું નિર્માણ થાય અને વનસ્પતિ છે એ વૃદ્ધિ પામે। જો અહીંયા શું હતું? તો કે એ કોષની લંબાઈમાં વધારો કરતું હતું, જ્યારે અહીંયા કોષ વિભાજન થઈ અને નવા કોષો બને છે, એટલે સાઇટોકાઇનિન્સ છે એનું કાર્ય કોષ વિભાજન દ્વારા છે એ વનસ્પતિનું વૃદ્ધિ અને વિકાસ કરે છે। હવે જો સતત એવું થાય
કે આ ખાલી વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવો દ્વારા માત્ર વનસ્પતિ વૃદ્ધિ જ પામ્યા કરે તો શું થાય? તો કે એ ઘણી બધી ઊંચાઈ મેળવી લે, અને એવું જો થાય તો પર્યાવરણ છે એ પણ સંતુલિત ન રહી શકે. બધા એવા જ ઝાડ હોય કે જે સતત ઊંચાને ઊંચા હોય તો એના ફળ આવે એ કઈ રીતે આપણે ઉપયોગમાં કરી શકીએ, બરાબર? પછી જે ઘાસ ખાતા હોય એવા પ્રાણીઓ હોય એ પણ એનો કાંઈ ઉપયોગ ન કરી શકે. જ્યારે મોટું થઈ જાય ત્યારે એના પ્રકાંડનો ઉપયોગ ન થાય. તો આવી જે વનસ્પતિની જે અલગ અલગ જાતો છે, માની લ્યો કદાચ એ પણ અસ્તિત્વમાં ન હોય. એટલે માત્ર વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવો જ વનસ્પતિમાં નથી હોતા, સાથે સાથે વૃદ્ધિ અવરોધક અંતઃસ્ત્રાવ પણ જરૂરી છે. તો આ જે કાર્ય છે કોનું? તો કે સાઇટોકાઇનિન્સનું, બરાબર? તો એને અવરોધવા માટે એબ્સેસિક એસિડ નામનો એક અંતઃસ્ત્રાવ છે જે વૃદ્ધિ અવરોધવાનું કાર્ય કરે છે, કોષ વિભાજન થતું અટકાવવાનું કાર્ય કરે છે, જેના લીધે વનસ્પતિ છે એનો વૃદ્ધિ અને વિકાસ એક નિયત રહે છે, ચોક્કસ રહે છે, અથવા તો વધારે પડતું છે એ વધી નથી જતું. સાથે સાથે જે પર્ણ છે એ પર્ણનું ખરી પડવું એ પણ આ એબ્સેસિક એસિડ અંતઃસ્ત્રાવ છે એને એ પણ એમાં ભાગ ભજવે છે. આપણે ઉત્સર્જન વખતે મેં તમને એવું કીધું હતું કે એની જે રસદાની હોય એ રસદાનીમાં ઉત્સર્ગ દ્રવ્ય છે એ શું થાય? ભળી જાય, એટલે કે ભેગા થાય, ત્યાંથી એકઠા થાય, અને પર્ણ ખરે ત્યારે એ નકામો પદાર્થ હોય એ શું થાય? દૂર થાય છે. અને એ માટે જે અંતઃસ્ત્રાવ છે એ જરૂરી છે, તે છે એબ્સેસિક એસિડ. તો અહીંયા આપણે વનસ્પતિની અંદર નિયંત્રણ અને સંકલન કઈ રીતે થાય છે તેની ચર્ચા કરી. અસ્તુ.